तो मंजूरी वगर पण आ रेलीनुं आयोजन थयुं अने रेली एक रीते कही शकाय के सफळ रही छे। कोंग्रेस द्वारा आयोजित दमन प्रतिकार रेली के जेमां केटलाक कोंगी कार्यकर्ताओनी अभयघाट पासे अटकायत करवामां आवी। तो हालमां कोंग्रेसना पांच नेताओ कलेक्टर कचेरीए पहोंच्या छे अने तेओ पोतानुं आवेदन पत्र कलेक्टरने सुपरत करशे। भरतसिंह सोलंकी कलेक्टर कचेरीए पहोंच्या छे। हालमां समाचार आवी रह्या छे पांच नेताओ कलेक्टरने आवेदन आपशे। मोटी संख्यामां कोंग्रेसी कार्यकर्ताओनी पोलीस द्वारा अटकायत करवामां आवी हती आ रेलीने रोकवा माटे। तो हालमां पांच नेताओ कलेक्टर कचेरीए पहोंच्या छे अने तेओ अहीं कलेक्टरने पोतानुं आवेदन पत्र सुपरत करशे। तो भरतसिंह सोलंकी हालमां कलेक्टर कचेरीए पहोंच्या छे। पांच नेताओ कलेक्टरने पोतानुं आवेदन पत्र आपशे। कोंग्रेस द्वारा आयोजित दमन प्रतिकार रेली के जेमां मोटी संख्यामां कोंग्रेसी कार्यकर्ताओ अने पाटीदारो जोड़ाया। तो पांच नेताओ कलेक्टरने पोतानुं आवेदन पत्र आपशे। गांधी आश्रमथी निकळेली आ रेली कलेक्टर कचेरी सुधी जवानी हती, जो के अभयघाट पासे आ रेलीने रोकवामां आवी अने मोटी संख्यामां कोंगी कार्यकर्ताओने अटकायत करवामां आवी। तो अमारा संवाददाता आशका जानी रेलीना स्थळे उपस्थित छे। फरी एकवार वात करीए आशका साथे। जी आशका, जणावो के हालमां रेलीनी शुं स्थिति छे? જે અત્યારે હાલ રેલી અત્યારે હાલ અહીંયાથી કલેક્ટર કચેરી જવા માટે જઈ રહી હતી, પરંતુ વચ્ચે તેમની અટકાયત કરી દેવામાં આવી છે। કાર્યકરોની મોટી સંખ્યામાં અટકાયત થઈ છે, પરંતુ અત્યારે હાલ રેલી વિખરાઈ ચૂકી છે। આ રૂટ અહીંયાનો જે કલેક્ટર કચેરીથી ગાંધી આશ્રમનો જે વાળસમીનો રૂટ બ્લોક કરવામાં આવે છે, એ પણ અત્યારે હાલ ખુલ્લો મૂકી દેવામાં આવે છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસના જે મોટા ગજાના નેતાઓ કહી શકાય શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના તમામ નેતાઓ જો દરેક વ્યક્તિઓ અત્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને કલેક્ટરને આવેદન પત્ર પણ આપી ચૂક્યા છે। જી 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 આશકા, આભાર જાણકારી આપવા માટે। પાંચ નેતાઓ કલેક્ટરને આવેદન પત્ર આપશે। ભરતસિંહ સોલંકી સહિતના મોટા નેતાઓ હાલમાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। જ્યારે કે રેલીની હાલની સ્થિતિની વાત કરીએ તો તેના રૂટ પરથી આ રેલી વિખરાઈ ચૂકી છે। પાંચ નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। ભરતસિંહ સોલંકી હાલમાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને ત્યાં તેઓ કલેક્ટરને આવેદન પત્ર આપશે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા પોલીસ દ્વારા આ રેલીને મંજૂરી આપવામાં આવી નહોતી અને તેના કારણે જ ગાંધી આશ્રમથી નીકળેલી આ રેલીને અભયઘાટ પાસે રોકવામાં આવી હતી। પોલીસનો મોટો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો હતો। 300થી વધારે કોંગી કાર્યકર્તાઓની અહીં અટકાયત પણ કરવામાં આવી। તો પાંચ નેતાઓ કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા છે। ભરતસિંહ સોલંકી સહિત પાંચ નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચી ચૂક્યા છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ દમન પ્રતિકાર રેલી યોજવામાં આવી, ગાંધી આશ્રમથી આ રેલીની શરૂઆત થઈ, જ્યારે આ રેલી અભયઘાટ પાસે પહોંચી ત્યારે અહીં પોલીસ દ્વારા બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા હતા અને અહીં આ રેલીને રોકવાના પ્રયાસો થયા હતા। ત્યારબાદ પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા અને ઘર્ષણ સર્જાયું। અહીં રામધૂન બોલાવવામાં આવી, કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા અને તેમને અહીં રામધૂન બોલાવી અને ત્યારબાદ કોંગ્રેસી કાર્યકર્તાઓની નેતાઓની અટકાયત પણ કરવામાં આવી। તો હાલમાં ભરતસિંહ સોલંકી સહિતના પાંચ નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને ત્યાં તેઓ કલેક્ટરને પોતાનું આવેદન સોંપશે। 300થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે
પોલીસ દ્વારા જે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. તો હાલમાં આ રેલી પોતાના રૂટ પરથી વિખરાઈ ચૂકી છે, કારણ કે ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચી ચૂક્યા છે. ગાંધી આશ્રમથી નીકળેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચવાની હતી,